Então, Kitten is on the wall. Very good. There is a school gate. There is a school gate. Rehana and her kitten. Now see, kitten is in front of the gate. Kitten is in front of the gate. આ પિક્ચર ટ્રેઝરમાં આપણે જોયું કે આપણે જે પ્રિપોઝિશન શીખી ગયા હતા ઇન ઓન અંડર નિયર આ સિવાય ઇન ફ્રન્ટ ઓફ અને બિહાઇન્ડ એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થીઓને એક સાથે બધા પ્રિપોઝિશન ન શીખવી દેતા તબક્કા વાઇઝ ઇન ઓન અંડર અને નિયર ઇન ફ્રન્ટ ઓફ અને બિહાઇન્ડ એ રીતે શીખવીએ તો વિદ્યાર્થીઓ વધુ સારી રીતે યાદ રાખી શકે છે વધુ સારું અર્થગ્રહણ કરી શકે છે અને વધુ સારી રીતે વ્યવહારમાં તેનો ઉપયોગ કરી શકે છે શિક્ષક મિત્રો તમે જોયું ને કેટલી બધી ટેકનિક્સ અને એક્ટિવિટીઝનો ઉપયોગ કરી અને પ્રિપોઝિશન્સને ખૂબ સરળતાથી શીખવી શકાય છે વર્ગખંડમાં બાળકોને ભાષાંતર કર્યા વિના પ્રિપોઝિશન સરળતાથી શીખવી શકાય છે તમે તમારા વર્ગખંડમાં આવી અનેક એક્ટિવિટીઝ અને ટેકનિકનો ઉપયોગ કરી અને પ્રિપોઝિશન શીખવશો એવી આશા સાથે થેન્ક યુ વેરી મચ